હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું લીલી ડુંગળી અને લીલા લસણથી ભરપૂર એવા તુવેરના ઠોઠા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ તુવેરના ઠોઠા તમે શિયાળામાં બાજરીના કે મકાઈના રોટલા સાથે ખાશો તો વારંવાર બનાવવાનું મન થાય તેવા ટેસ્ટી બને છે આ તુવેરના ઠોઠા ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે જે શિયાળામાં લીલી ડુંગળી અને લીલા લસણ નાખીને બનાવાય છે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ બસો ગ્રામ જેટલી સૂકી તુવેરને આખી રાત પલાળવા દેવાની હોય છે તો તમે જોઈ શકો છો કે મેં આખી રાત પલાળી હતી તો તુવેર એકદમ સરસ રીતે પલળી ગઈ છે તો હવે આ તુવેરને કૂકરમાં ચારથી પાંચ વિશલ આવે ત્યાં સુધી તેને બાફી લઈશું તો બાફવા માટે પાણીનો ઉપયોગ એકદમ ઓછો જ કરવાનો છે આપણે આખી રાત પલાળીને રાખી હતી તુવેર તેથી તે ત્રણથી ચાર સીટીમાં બફાઈ જશે તો તેમાં ફક્ત એક ચમચી જેટલું મીઠું ઉમેરીને તેને બાફવા મૂકી દઈશું હવે તમે જોઈ શકો છો કે તુવેર એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે તુવેરના ઠોઠા બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે આ તુવેરના ઠોઠા બનાવવા માટે તેલનો ઉપયોગ વધારે જ થતો હોય છે તો હવે તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે જીરું સારી રીતે તેલમાં ફૂટી જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું હીંગ ઉમેરવાથી તુવેરના ઠોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું જો તમારે તુવેરના ઠોઠા વધારે તીખા બનાવવા હોય તો લીલા મરચાં અને આદુની પેસ્ટ તમે વધારે નાખી શકો છો તો આદુ મરચાંની પેસ્ટ એકદમ સરસ રીતે સંતડાઈ જાય ત્યારબાદ લીલું લસણ ઉમેરવાનું છે લીલા લસણની ક્વોન્ટિટી આપણે વધારે જ રાખવાની છે જો બસો ગ્રામ તુવેર હોય તો લીલું લસણ પણ આપણે બસો ગ્રામ જ લેવાનું છે જેટલી તુવેર હોય તેટલું લસણનું માપ રાખવાનું છે લસણ સારી રીતે શેકાય ત્યારબાદ તેમાં બસો ગ્રામ જેટલી લીલી ડુંગળી નાખવાની છે અને તેને પણ સારી રીતે શેકી લેવાની છે આ શાકમાં લીલી ડુંગળી અને લીલા લસણનું પ્રમાણ વધારે હશે તો જ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે તેને પાંચથી દસ મિનિટ માટે શેકાવા દઈશું જો તમે મારી આ ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારી વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે હવે તમે જોઈ શકો છો કે ડુંગળી અને લસણ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો ત્યારબાદ તેમાં બે ડુંગળી ક્રશ કરીને નાખવાની છે જેથી શાકની ગ્રેવી એકદમ સરસ બને ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે જ ઉમેરવાનું છે જ્યારે તુવેર બાફવા મૂકી હતી તેમાં પણ આપણે મીઠું ઉમેર્યું હતું તો હવે તેને પણ મિક્સ કરીને શેકી લેવાનું છે લીલું લસણ લીલી ડુંગળી અને ડુંગળીની ગ્રેવી એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં મસાલા ઉમેરી લઈશું એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું હવે આ બધા જ મસાલા ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરીને પાંચ મિનિટ માટે શેકી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે પણ તેમાં થોડું તેલ ઓછું લાગે છે તો બે ચમચી જેટલું તેલ ઉમેરું છું અને ફરીથી તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું બધા જ મસાલા ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જ તેમાં ટામેટાની પ્યુરી ઉમેરવાની છે તો એક નંગ ટામેટાને ક્રશ કરીને આ રીતે ઉમેરીશું અને તેને પણ બધા જ મસાલા સાથે શેકી લઈશું ગ્રેવી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે તો તેને બે મિનિટ માટે ઢાંકી રાખીશું તો હવે તમે જોઈ શકો છો કે તેમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે ત્યારબાદ તેમાં જે તુવેર બાફીને રાખી હતી તે ઉમેરવાની છે તુવેર ઉમેર્યા બાદ ગ્રેવીને અને તુવેરને સારી રીતે મિક્સ કરી લઈશું લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરવાથી સુગંધ એકદમ સરસ આવી રહી છે જોતામાં જ મોંમાં પાણી આવી જાય તેવા ઠોઠા સરસ બન્યા છે ત્યારબાદ તેમાં મીઠું ઓછું લાગે છે તો એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરીશું જેથી ગ્રેવી એકદમ સરસ થાય ગરમ પાણી ઉમેરવાથી ગ્રેવી એકદમ સરસ ઘટ બને છે જેથી કોઈ પણ તમે ગ્રેવીવાળું શાક બનાવો તો તેમાં ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો હવે બે સેકન્ડ માટે તેને ઢાંકીને થવા દઈશું તો તમે જોઈ શકો છો કે તુવેરના ઠોઠા એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે જો તમને તુવેરના ઠોઠામાં ગળપણ પસંદ હોય તો તમે એક ચમચી જેટલો ગોળ નાખી શકો છો અને ન પસંદ હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે ગોળને મિક્સ કરી લઈશું તો છે ને તુવેરના ઠોઠા બનાવવાની એકદમ સરળ રીત તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જણાવો કે આજની આ રેસીપી તમને કેવી લાગી જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવા જ એક રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ